नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो बधा? मजा आवे ने? श्री भगवान बधाने करी लीधो बधाए नास्तो? चालो, कालनू होमवर्क कम्प्लीट थई गयुं बधुं ज, के जे परागरजनुं बाह्य आवरण, अंतः आवरण, स्पोरोपोरेलिनुं बनेलुं बाह्य आवरण, अंतः आवरण, के जे केनुं बनेलुं हतुं? पेक्टिन अने सेल्युलोजनुं। दरेक वनस्पति पासे पेक्टिन होय छे, कोष दीवाल वनस्पतिनी पेक्टिननी बनेली होय छे, त्यांथी पण नाम याद राखी शको छो। तो काले आपणे नरजन परागरज एटले के मादा नरचक्रनी वात करी गया। परागरज पुकेशर एनी रचना आखी, बीजाणुधानीनी आखी रचना आटला लेक्चरनी अंदर आपणे कम्प्लीट करी। हवे आपणे मादा प्रजनन तंत्र मादा प्रजनन अंग एटले के स्त्री केशर, स्त्री केशर चक्र जेने ज्यांग पण कही शकाय छे। स्त्री केशर चक्र विषे आजे आपणे वात करशुं। स्त्री केशर चक्रनी वात आवे एटले हमेशा महाशब्द वापरवानो, केम के अंडको જે ઉત્પન્ન થાય છે અંડકો એનું કદ કેવું હોય છે? મોટું હોય છે। જ્યારે પરાગરજનું કદ કેવું હોય છે? નાનું હોય છે, એટલે આપણે લઘુ બીજાણુ, અહીંયા આપણે મહાબીજાણુ, મહાબીજાણુ જનન અને સ્ત્રી કેશર વિશે ચર્ચા કરવાની છે। ચાલો સૌ પ્રથમ આપણે સ્ત્રી કેશરની અંદર જોઈ લઈએ કે જો સ્ત્રી કેશર એક જ હોય તો એને એક સ્ત્રી કેશરી કહેવાશે। સ્ત્રી કેશર એક સ્ત્રી કેશર હોય, પુષ્પની અંદર જો માત્ર ને માત્ર એક જ સ્ત્રી કેશર હાજર હોય તો એને શું કહેવાશે? એક સ્ત્રી કેશરી। અને એક કરતા વધારે સ્ત્રી કેશરો હાજર હશે તો એને આપણે કહેશું બહુ સ્ત્રી કેશરી। હવે ભાઈ એક સ્ત્રી કેશરી છે ને કોઈ વાંધો આવવાનો નથી, એને કોઈ હારે ડી કોઈ હારે વ્યવહાર કરવાનો થશે નહીં, પરંતુ બહુ સ્ત્રી કેશરી એટલે એક કરતાં જાજે। હવે ઘરમાં પણ જાજા સદસ્યો હોય તો યુક્ત સંયુક્ત કુટુંબ અને જે અલગ અલગ રહેતા હોય, મુક્ત કુટુંબ અલગ રહેતા હોય, એ કુટુંબ એમ બે ભાગ પડી જતા હોય છે, તો અહીંયા પણ યુક્ત બહુ સ્ત્રી કેશરી હશે એટલે જાજા બધા સ્ત્રી કેશર હશે। તો એવી વનસ્પતિ કે જેની અંદર બધા સ્ત્રી કેશરો એકબીજા સાથે જોડાઈને જોઈન્ટમાં રહેતા હશે તો એમને શું કહેવાશે? યુક્ત સ્ત્રી કેશરી, યુક્ત બહુ સ્ત્રી કેશરી, યુક્ત બહુ સ્ત્રી કેશરી, યુક્ત બહુ સ્ત્રી કેશરી। જ્યારે એ ભાઈ એને જાય મુનિ બધાને એકબીજા આવીને વિખવાદ થઈ ગયો, વાદ વિવાદ થવા માંડ્યો, બધા મુક્ત મુક્ત રહેવા માંડ્યા કે ભાઈ તમે તમારી રીતના રહ્યો અમે અમારી રીતના રહીએ, તો એને શું કહેવાશે? મુક્ત બહુ સ્ત્રી કેશરી। તો આ યુક્ત બહુ એક સ્ત્રી કેશરી અને બહુ સ્ત્રી કેશરીની વાત કરી ગયા, જેની અંદર યુક્ત બહુ સ્ત્રી કેશરી, મુક્ત બહુ સ્ત્રી કેશરીની વાત કરી આપણે। હવે આ બાબત સ્ત્રી કેશરની, ત્યારબાદ હવે આપણે પરાગ સ્ત્રી કેશર એટલે કે સ્ત્રી કેશરની આપણે વાત કરીએ કે ભાઈ એ કેવું દેખાય છે, એની રચના અને આકૃતિ જોઈએ। જો મને અહીંયા બોર્ડ ઉપર આકૃતિ દોરું તો પ્રોબ્લેમ થાય, તો તમારે તો બોર્ડમાં આકૃતિ દોરવાની છે એક્ઝામમાં, તો વિચાર કરો તમારે કેટલી મહેનત લાગશે। આકૃતિ તો હંમેશા વારે ઘડીએ દોરવાનો પ્રયત્ન કરવાનો જ, જેથી કરી એને પરફેક્શન આવી જાય, બોર્ડની અંદર આપણો સમય વ્યસ્ત થાય નહીં અને ઝડપથી આકૃતિ દોરાઈ જાય। તો
એનો ત્રિકેશરની અંદર જે ઉપરનો ભાગ છે જેને શું કહેવાશે? પરાગાસન, કે જેની ઉપર પરાગરજનું સ્થાપન થવાનું છે. ત્યારબાદ જે લાંબો નળી જેવો સ્ટાઇલિશ છે ને, એકદમ વળાંકવાળું લાંબો નળી જેવો ભાગ, જેને કહેવાશે પરાગ વાહિની. ત્યારબાદ તલસ્થ નીચેનો ફૂલેલો ભાગ, જેને કહેવાશે બીજાશય. અને એ બીજાશયની અંદર અંડક આવેલું હોય છે, જેથી કરી અને એનું બીજું નામ આપણે કહી શકીએ અંડાશય. તલસ્થ ફૂલેલો ભાગ જેને કહેવાશે અંડાશય. તો આ બીજાશયની અંદર શું આવેલું હોય છે? અંડક આવેલું હોય છે. હવે આ વાત આખી રચના થઈ ગઈ એક સ્ત્રીકેશરની. ઉપરનું પરાગાસન, પરાગવાહિની, બીજાશય અથવા તો અંડાશય, એની અંદર અંડક આવેલું છે. હવે આપણે જોવાનું છે કે જરાયુ કોને કહેવાશે? જરાયુ, અને એક શબ્દ આપ્યો છે આપણે બુકમાં, જરાયુ વિન્યાસ. જરાયુ વિન્યાસ એટલે શું? અંડક એ બીજાશયના ફૂલેલા ભાગ સાથે જરાયુ વડે જોડાયેલો હોય છે. કેના વડે જોડાયેલો હોય છે? જરાયુ વડે જોડાયેલો હોય છે. તો આ ભાગ થઈ ગયો જરાયુ. હવે જ્યારે આપણે આને આમ ટ્રાન્સવર્સ સેક્શનની અંદર કટ કરશું, તો ઉપરથી જોઈએ તો આપણે ખાના ખાના જેવી રચના. અને જરૂરી નથી કે બીજાશયની અંદર માત્ર ને માત્ર એક જ અંડક હાજર હોય, એક કરતાં વધારે પણ અંડકો હાજર હોઈ શકીએ છીએ. હવે જરાયુ વિન્યાસ એટલે શું? બુકમાં આપ્યું છે ને, એવું કીધું છે કે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ, તો ચાલો તેને આપણે જરાક જોઈ લઈએ. જરાયુ વિન્યાસ એટલે શું? કોને કહેવાશે જરાયુ વિન્યાસ? તો કે બીજાશયની અંદર અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય છે. બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય છીએ. આ આખી રચના થઈ ગઈ સ્ત્રીકેશરની. તો હવે એક જ અંડક હાજર હોય તો એના ઉદાહરણ જોઈએ. જો એવી વનસ્પતિ કે જેની અંદર એક અંડક હાજર હોય, ઘઉં, બાજરી, જુવાર, ઘઉં, બાજરી, જુવાર, કેરી વગેરેની અંદર અહીંયા બીજાશયની અંદર એક જ અંડક હાજર હશે. હવે આપણે અંડક હાજર છે, અંડકની ખબર છે, અંડકનું રૂપાંતરણ કેમાં થઈ જશે? બીજનું બીજમાં રૂપાંતરણ થઈ જશે. તો જેટલા અંડક હાજર હશે એટલા જ બીજનું નિર્માણ થશે. હવે તમે કોઈ પણ ફ્રૂટ જોવો તો તમને અંદાજો આવી જવો જોઈએ, કોઈ પણ ધાન્ય જોવો, કે જેટલા બીજનું નિર્માણ થયું હશે એમાં એટલા જ એની અંદર અંડકો હાજર હશે. હવે એક કરતા વધારે અંડકો હાજર હોય, એક કરતા વધારે અંડકો હાજર હોય તો કે પપૈયા, ઓર્કિડ, પપૈયા, ઓર્કિડ, તરબૂચ, આ બધાની અંદર એક કરતા વધારે અંડકો હાજર હોય છે. એક અંડક ઘઉં, બાજરી, જુવાર, કેરી, એક કરતા વધારે અંડક તો કે પપૈયા, ઓર્કિડ, તરબૂચ, એમસીક્યુમાં આપને પૂછાઈ શકે છે. તો હવે આગળ આપણે જોઈએ. આટલું આટલું સમજાઈ ગયું આપને આખી આખી રચના? ચાલો હવે અહીંથી આટલા ભાગને દૂર કરી દઈએ. હવે જે રચના આગળ આપણે જોઈશું એ આની આટલી રચના હશે. અહીંથી બીજાશયની અંદર જરાયુ સાથે અંડકની ગોઠવણી કઈ રીતના થયેલી હોય છે, એટલે અહીંથી આપણે આટલો ભાગ જોવાનો છે. આટલા ભાગની આપની ટેક્સ્ટબુકમાં આકૃતિ ઊંધી આપેલી છે. આ ભાગને આખો આમ કરીને દર્શાવ્યો છે, પણ આપણે એને સૌરી કરીને, હવે ઘણી વખત પ્રશ્ન થાય કે ભાઈ ટેક્સ્ટબુકવાળાએ આપણે ઊંધી આકૃતિ કેમ આપી? ભાઈ તો એની એમર્જી છે, આપણે એને કંઈ કહી શકીએ નહીં. તો આપણે હવે અંડકની આકૃતિ જોઈએ. અંડકો
જોજો ક્યાં આવ્યા, સ્ત્રી કેસર જોયું આપણે આખા પુષ્પની અંદર, ત્યાંથી આપણે સ્ત્રી કેસર અલગ લીધું, એ સ્ત્રી કેસરમાંથી આપણે આખી રચના જોઈ, એ સ્ત્રી કેસરમાંથી આપણે અલગ લઈએ છીએ અંડક, જેને મહાબીજાણુ ઉધાની પણ કહી શકાય, મહાબીજાણુ ધાની. પરાગાશયમાં શું હતું? લઘુ બીજાણુ ધાની. અહીંયા સ્ત્રી કેસરની અંદર શું છે? મહાબીજાણુ ધાની. અહીંયા આપણે અંડકની અંદર એ શું? અંડકોષનું નિર્માણ થશે એટલે એને મહાબીજાણુ ધાની કીધી છે. હાર આકૃતિ દોરવાની ટ્રાય કરવાની છે જેથી પરફેક્શન આવી જાય. તો આ કયો ભાગ છે? જો અહીંયા ઇરેઝ મેં કરી નાખ્યું છે, પણ ફરી વસ્તી દોરીએ. સ્ટાઇલિસ્ટ એની ડોક, તોલસ્ત ફૂલેલો ભાગ જેની અંદર અંડક આવેલું છે, અંડકની સાથે જરાયુ સાથે શું? અંડક બીજાશય સાથે જોડાયેલું છે. તો આ આટલો ભાગ છે, આ એનો ભાગ છે, અને આ આટલું જોવાનું છે આપણે, અહીંથી આટલું જોવાનું છે. તો ચલો એનું હવે આપણે નામકરણ કરીએ. અંડનાળ અથવા તો અંડક દંડ ક્રમમાં નામ આપવાના છે એટલે આપણે સરળતાથી યાદ રહી જાય. અંડનાળ અથવા તો અંડક દંડ કે જેના વડે અંડ એ બીજાશય સાથે, અલા બીજાશય સાથે જોડાયેલું હોય છે. અહીંયા બીજાશયનો ભાગ આવી જશે. અંડનાળ અથવા તો અંડક દંડ કે જેના વડે એ બીજાશય સાથે જોડાયેલું હશે. અંડનાળ અને અંડકને જોડતો ભાગ જેને બીજ કેન્દ્ર કહેવાશે. બીજ કેન્દ્ર આ પહેલું ભાગ થઈ ગયો, આ બીજો. હવે ત્રીજો, તો અંડા આવરણો, અંડકને જે આવરણો, બે આવરણો આવેલા છે જેને શું કહેવાશે? બાહ્ય આવરણ, અંતઃ આવરણ. એટલે કે અંડક આવરણ, અંડકોની ફરતે આવરેલું આવરણ. હવે અંડા આવરણની અહીંયા એક આપણે જુઓ છિદ્ર જેવો ભાગ દેખાય છે. હવે છિદ્ર રાખવાનું કામકાજ, કારણ શું? તો કે ભાઈ પરાગરજમાંથી નરજન્યુ મુક્ત થશે, બે નરજન્યુ કોષો મુક્ત થશે, તો એને અહીંયા વચ્ચે અંડકોષ સાથે ફલનની પ્રક્રિયા કરવી હશે. તો અંડકની અંદર એન્ટર તો થવું પડશે ને, તો કે જે ભાગ દ્વારા અંડકોષ નરજન્યુઓ એન્ટર થશે એટલે અહીંયા એક છિદ્રની જરૂર છે. તો એ છિદ્ર એટલે કે અંડક છિદ્ર, અંડક છિદ્ર. હવે અંડક છિદ્રની એક્ઝેક્ટ ઓપોઝિટ ભાગમાં અંડતલીય ધ્રુવ, શું કહેવાશે એને? અંડતલીય ધ્રુવ. આ બે શબ્દ અને એની પોઝિશન ખાસ યાદ રાખજો. જ્યારે આગળ આપણે અભ્યાસ કરીશું મહાબીજાણુ જનનની પ્રક્રિયાનો, ત્યારે આપણે આ વસ્તુ ખાસ જરૂરી છે. ઉપરનો ભાગ અંડતલીય ધ્રુવ અને નીચે અંડ છિદ્ર, છિદ્રની સામેની બાજુનો ભાગ એને શું કહેવાશે? અંડતલીય ધ્રુવ. અહીંયા બીજ કેન્દ્ર, આ અંડાવરણો, અંડક છિદ્ર અને અંડતલીય ધ્રુવ. હવે વધ્યું શું? તો કે આખો વચ્ચેનો ભાગ. એમનેમ ખાલી તો હશે નહીં, હવા તો નહીં ભરી હોય. તો કે વચ્ચેના ભાગની અંદર કોષો આવેલા હોય છે કે જે કોષરસ અને પોષક દ્રવ્યો ધરાવતા હોય છે. બુકમાં આપણે કોષો દર્શાવ્યા નથી, પણ અહીંયા કોષો દર્શાવવાનું કારણ એટલું જ છે કે આગળ આપણે મહાબીજાણુ જનનની પ્રક્રિયા અને ત્યારબાદ માદા જન્યુજનક જોઈશું કે કઈ રીતના અંડકોષનું નિર્માણ થશે, કે ક્યાંથી અંડકોષ ઉદ્ભવ્યો. તો અહીંયા કોષો દોરેલા નહીં હોય તો કંઈ ખબર પડશે નહીં કે કોષ ક્યાંથી અંડકોષનું નિર્માણ કે મહાબીજાણુ જનનની પ્રક્રિયાની શરૂઆત કઈ રીતના થઈ.
આપમેળે તો નહીં થઈ જાય, કંઈક રચના તો હશે. તો અહીંયા વચ્ચેનો જે કંઈ પણ ખાલી ભાગ છે એની અંદર કોષો આવેલા હોય છે, જે પોષક દ્રવ્યો અને કોષ રસ ધરાવતા હોય છે. એ કોષો ધરાવતો ભાગ જેને શું કહેવાશે? પ્રદેહ. શું કહેવાશે? પ્રદેહનો ભાગ. આને પણ યાદ રાખજો, આગળ બહુ મોટી ભૂમિકા ભજવવાનો છે પ્રદેહનો ભાગ. હવે પ્રદેહના ભાગની અંદર વચ્ચે શું આવેલું હોય છે? ભ્રૂણપૂટ. વચ્ચેના ભાગે શું આવેલું હોય છે? ભ્રૂણપૂટ, કે જેની અંદર ધીરે ધીરે આખી મહાબીજાણુ જનનની પ્રક્રિયા જોવા મળશે. તો આ વાત થઈ ગઈ આખી આપણી ભ્રૂણપૂટ એટલે કે અંડકની મહાબીજાણુધાનીની. તો આટલું સમજાઈ ગયું કે આખી રચના ક્યાં જોવા મળશે? ત્રિકેશરમાં બીજા શયનો અંડા નીચેનો જે તલસ્થ ફૂલેલો ભાગ છે તેની અંદર આ રચના જોવા મળશે. આને આખું આપણે કન્વર્ટ જ કરી દઈએ, વચ્ચેનો ભાગ થોડોક મોટો રાખીશું. અહીંયા સ્ત્રીકેશરનો ભાગ આવી ગયો, થોડાક જંબો આકૃતિ થશે એની, સ્ટાઇલિસ્ટ ગરદન, આ નીચેનો બોર્ડ મોટું જોશે આમાં તો નહીં ચાલે, કાંઈ વાંધો નહીં. આપણે આટલું રાખીએ કે આ ભાગને નાનો કરી અને ઉપાડીને ક્યાં મૂકી દેવાનો છે? તલસ્થ ફૂલેલા ભાગે. એટલે આગળના લેક્ચરની અંદર આપણે મહાબીજાણુ જનનની પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું. આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. તમારે હોમવર્કની અંદર જ્યાંગ એટલે કે સ્ત્રીકેશર અને અંડકનું હોમવર્કમાં આખે આખું વર્ણન કરવાનું છે. હોમવર્ક વિદ્યાર્થી મિત્રો ફેરબુકમાં ઉતારવાનું છે. ફેરબુકમાં ઉતારજો અને વ્યવસ્થિત મુદ્દા પાડીને નોંધ કરજો. વારે ઘડીએ કહું છું, મુદ્દા પાડીને નોંધ કરજો. અહીંયા આકૃતિ છે તો આવી રીતના એને ક્રમશઃ નામ આપી દેજો એટલે સરળતાથી યાદ રહી જાય. તો આ આકૃતિને વ્યવસ્થિત રિવાઇઝ કરી લેજો. આવતા લેક્ચરની અંદર આ જ આકૃતિ ઉપર આપણે કામ કરવાનું છે. આ આકૃતિ યાદ હશે તો આખી પ્રક્રિયા સરળતાથી સમજાઈ જશે. તો ચાલો આજે આપણે આટલું રાખીએ છીએ. મળીશું આવતા ફરી વિડીયો લેક્ચરની અંદર. બધા વિદ્યાર્થી મિત્રોને જય ભગવાન.